વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવની અંદર પાંચમા પાઠની અંદર અત્યાર સુધી આપણે ત્રણ વિડીયોનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. તો આજે આપણે ચોથા વિડીયોનો અભ્યાસ કરીએ છીએ. તો ચોથા વિડીયોની અંદર પ્રશ્ન નંબર 27, અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો કોષ વિશે અભ્યાસ કરેલો છે. કોષની અંદર કોષ દિવાલનો અભ્યાસ કરેલો છે, વનસ્પતિ કોષ દિવાલનો અભ્યાસ કરેલો છે. હવે આપણે જોવાનું છે તેની અંદર કોષ રસની અંદર આવતી અલગ અલગ જે અંગિકાઓ ખરી તેને વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કોષીય અંગિકાઓ એટલે શું? તો કોષોની અંદર આવેલી એટલે કે સુકોષ કેન્દ્રી કોષોની અંદર આવેલી અલગ અલગ અંગિકાઓ ને શું કહેવાય છે? કોષીય અંગિકાઓ કહેવાય છે. શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ આપવાના છે. તો સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, તેમને કોષીય અંગિકાઓ કહેવાય છે. જે આપણે અંતઃકોષરસધાર, ગોલકી પ્રસાધન અથવા તો ગોલકી ગાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ, રસધાની તેને વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવામાં મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. તો અગત્યની કોષીય અંગિકાઓ કઈ છે? અંતઃકોષરસધાર, ગોલકી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ અને રસધાની. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈપણ એક અંગિકા વિશે અથવા તો તેના કાર્ય વિશે તમને પરીક્ષામાં પૂછાશે. તો દરેક વિદ્યાર્થીઓએ જે અંગિકાઓ વિશે અભ્યાસ કરો છો તે અંગિકાઓની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની અને આકૃતિની અંદર તમને જેવી રીતે વિડીયોની અંદર અથવા તો પાઠ્યપુસ્તકમાં આપેલી છે તેવી ને તેવી જ આકૃતિ દોરવી જરૂરી નથી. માત્ર તેની અંદર જે નામ આવે છે તે નામો આપવા ખૂબ જ જરૂરી છે. અંતઃકોષરસઝાડ. અંતઃકોષરસઝાડનું સ્થાન સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રી રીતે પથરાયેલી પટલમય રચના છે. સમકેન્દ્રી એટલા માટે કહેવાય છે, કોષના કેન્દ્ર સાથે તે જોડાયેલી હોવાથી તેને સમકેન્દ્રી રીતે પથરાયેલી કહી શકાય. રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જાળીમય સ્વરૂપ એટલે કે જેવી રીતે આપણે આપણા રૂમની અંદર અથવા તો આપણા ઘરની અંદર અથવા તો કોઈ સ્થાને અંતઃ દોરડું પડેલું હોય અને ઉત્તરાયણની અંદર તેને આપણે જોઈએ છીએ કે આડી અવળી જે દોરી પડેલી હોય છે તે દોરીને બાવર અલગ અલગ રીતે જે આપણે જોઈએ છીએ તે રીતે તેમાં જોવા મળે. અંતઃકોષરસઝાડના પ્રકાર. તો અંતઃકોષરસઝાડ બે પ્રકારની હોય છે. એક તો હોય છે ખરબચડી હોય છે કે જેની ઉપર આવેલા હોય છે રિબોઝોમ્સ, એટલા માટે તે ખરબચડી હોય છે. જ્યારે બીજી હોય છે લીસી અંતઃકોષરસઝાડ, જેની ઉપર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો પ્રોટીન સંશ્લેષણ કરવું એટલે કે છૂટું પાડવાનું ક્રિયા કોણ કરે છે? રિબોઝોમ્સ કરે છે. તો રિબોઝોમ્સનું કાર્ય શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય છે. તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી એટલા માટે તેને શું કહેવાય છે? લીસી અંતઃકોષરસઝાડ કહેવાય છે. તે લિપિડ તથા તો સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદ કરે છે પરંતુ એ કરતી નથી. તેની ખાસ કાળજી રાખવાની છે. તેના કાર્ય છે મહત્ત્વના. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે.
કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસજાર વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાર કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. બંધારણીય એટલે શું? તેનું બંધારણ રચવા માટે, તેની રચના કરવા માટે ખૂબ જ જરૂરી જે ક્રિયા કરે છે તે કોણ કરે છે? અંતઃકોષરસજાર કરે છે. પુષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે શરીરને નુકસાન કરતા ઘટકો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી આવે છે રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ ક્યાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? તેનું સ્થાન ક્યાં છે? તો કોષની અંદર રહેલી અંતઃકોષરસજાળની જે ખરબચડી સપાટી ખરી, તે ખરબચડી સપાટી કોને કારણે બને છે? રિબોઝોમ્સને કારણે બને છે. તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે. રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા હોય છે, પટલવિહીન ધરાવે છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસજાળ, જેને આપણે ખરબચડી અંતઃકોષરસજાળ કહીએ છીએ, કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર હરિતકણમાં કણાપસૂત્રમાં જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું શું છે? સ્થાન છે. સ્થાન એટલે કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? કણાપસૂત્રમાં જોવા મળે છે. એટલે કે અંતઃકોષરસજાળની ઉપર જે આવેલા છે કણિકામય સ્વરૂપ, તે પ્રોટીન સંશ્લેષણનું કરે છે, જેને કહીએ છીએ આપણે સુકોષ કેન્દ્રીની અંદર એટલે કે રિબોઝોમ્સ તેનું કાર્ય કરે છે. પટલનું જૈવ સંશ્લેષણ. કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ એટલે કે બરાબર કણિકામય કણાપસૂત્ર જે ખરા, તે કણાપસૂત્ર જે ખરા અથવા તો રિબોઝોમ્સ જે ખરા, તે રિબોઝોમ્સ તે પ્રોટીનનું શું કરે છે? નિર્માણ કરે છે. અને લીસી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં શું કરે છે? મદદરૂપ છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાતા ઘટકો કયા? તો પ્રોટીન અને લીસી અંતઃકોષરસ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ કરે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ગોલ્ગીકાય. સંશોધન કોણે? કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું. એટલા માટે તે વૈજ્ઞાનિકના નામ ઉપરથી ગોલ્ગી પ્રસાધનનું નામ આપેલું છે. સ્થાન ક્યાં છે? પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેની અંદર તે આવેલા છે, કોષની અંદર આવેલા છે, જે અલગ અલગ અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આ પુટિકાઓને સિસ્ટર્ની કહેવાય છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો પુટિકાઓ, તે પુટિકાનું બીજું નામ શું આપેલું છે? સિસ્ટર્ની. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. કોની સાથે જોડાય છે? અંતઃકોષરસજાળની સાથે પણ તે જોડાયેલી હોય છે. એટલા માટે તે કેવી બનાવે છે? જટિલ રચના પ્રાપ્ત કરે છે. નોંધની અંદર છે વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસજાળની કલા પટલમાંથી થાય છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ એટલે કે તે ક્યાંથી જન્મે છે, તો લીસી અંતઃકોષરસજાળની કલા પટલમાંથી થાય છે. આકૃતિ માત્ર સમજૂતી માટે છે, આકૃતિ પરીક્ષામાં જોવાની નથી. કાર્યો છે, અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી
કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સમગ્ર સંગ્રહ કરવાના કાર્ય ગોલકી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ સકરામાંથી જટિલ સકરાઓનું શું કરે છે, નિર્માણ કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. તો લાઇસોઝોમ અંગિકા જે ખરી તે શરીરની અંદર ખૂબ જ ઘાતક કોથળી તરીકે વપરાય છે, તેના નિર્માણ માટે પણ ઉપયોગી છે. ગોળગી પ્રસાધન જરૂરી છે. તો કાર્યો દરેકના ખાસ યાદ રાખવાના છે. ફરીથી આપણે કાર્ય જોઈએ. અંતઃકોષ રસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો એટલે કે જે દ્રવ્યો ઉત્પન્ન થાય છે તેનું ગોલગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરવું એટલે કે સંગ્રહ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે, જેથી કરી જે કોષોને તેની જરૂરત હોય તે કોષો તેનો ઉપયોગ કરી શકે. નિપજોનું પેકેજિંગ, નિપજો એટલે કે જે પ્રોટીન હોય, વિટામિન હોય કે ખનિજ સારો હોય કે સંશ્લેષિત પદાર્થો હોય, નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલકી પ્રસાધનની પુટ્ટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ સકરામાંથી જટિલ સકરાઓનું શું કરે છે, નિર્માણ કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી ઘટના છે. ત્યાર પછી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે લાઇસોઝોમ વિશે અભ્યાસ કરવાનો છે. ઉત્પત્તિ છે તે આપણે જોઈ લીધું. ઉત્પત્તિની અંદર તે ક્યાંથી જોવા ઉત્પન્ન થતો જોવા મળે છે આપણને, ગોલગી પ્રસાધનમાંથી જે પુટ્ટિકાઓ હતી, જે સિસ્ટમની આપણે કહેતા હતા, તેની અંદર તેના રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. સંરચના છે, પાચક ઉત્સેચકો હાઇડ્રોલેસ ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. મહત્વ શું છે વિદ્યાર્થી મિત્રો, લાઇસોઝોમ કોષ સ્તરીય પાચન માટે અત્યંત અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો કોનામાં જોવા મળે છે, લાઇસોઝોમમાં મળે છે. એટલા માટે તેને આત્મઘાતી કોથળી પણ કહી શકાય, એટલે કે કોષોની અંદર નુકસાન કરવાનું કાર્ય પણ કોણ કરે છે, લાઇસોઝોમ કરે છે. તે કોઈપણ વિદેશી દ્રવ્ય, બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી નાખે છે. કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ કરે છે. આ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે ઓળખાય છે. એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો સજીવ શરીરની અંદર જે બિનજરૂરી ઘટકો જે ઉત્પન્ન થાય છે તેને બહારની તરફ નિકાલ કરવાનું કાર્ય પણ કોણ કરે છે, લાઇસોઝોમ કરે છે. હાનિકારક શું છે, કોષીય ચયાપચન દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના કોષોનું શું કરી નાખે છે, પાચન કરી નાખે છે. જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને કે જીર્ણ થઈ ગયા હોય, એટલે કે જીર્ણ એટલે કે ઘસાઈ ગયેલા હોય, ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એક જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, બંદૂકની ગોળી છે. બંદૂકની ગોળી સારા કાર્ય માટે પણ વપરાય છે અને ખરાબ કાર્ય માટે પણ વપરાય છે, પરંતુ જો ખરાબ કાર્ય માટે વપરાય તો તે નુકસાન થઈ જાય છે. એ જ રીતે લાઇસોઝોમની જે કુટિકાઓ ખરી જે ગોળકીકાઈમાંથી આપણને પ્રાપ્ત થતી હતી, તો તે કોષોની અંદર બિનજરૂરી ઘટકોને નાશ કરવાનું કાર્ય કરે છે તે આપણે જાણીએ છીએ, પરંતુ ઘણી વખતે તેના જ કોષોને પણ શું કરે છે, નાશ કરે છે અથવા તો વિશ્લેષણ કરવાનું કાર્ય કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહી શકાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કણાભસૂત્ર. તો કણાભસૂત્ર એટલે શું, તેને આપણા કોષોનું રસોડું પણ કહી શકાય છે, કોષનું શક્તિઘર પણ કહી શકાય છે. કણાભસૂત્ર રચના, કણાભસૂત્ર બે આવરણો ધરાવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ ઓક્સિડેશન, ફોસ્ફોરાઇલેશન અથવા તો એટીપીનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, જેવી રીતે તમે ડીએનએનું યાદ રાખેલું હતું તે રીતે.
એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ માં વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. વિશિષ્ટતા શું છે? ઘણા સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલય આકાર ડીએનએ અને રિબોઝોમ 70S પ્રકાર ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની શું ધરાવે છે, ક્ષમતા ધરાવવાનું કાર્ય કોનું છે, ઘણા સૂત્રોમાં જોવા મળે છે. કાર્ય તેના શું છે? કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા એટીપી એડીએનએ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ ના સ્વરૂપમાં ઘણા સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. ટૂંકમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો, એટીપી એટલે શું પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટીપી એટલે પહેલાં તો તેનું પૂરું નામ લખવું ખૂબ જ જરૂરી છે. એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે. કોષમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. આમ એટીપી કોષના ઉર્જા શક્તિ ચલણ તરીકે ઓળખાય છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે. ઘણા સૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું શું થાય છે, નિર્માણ થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રંજક કણો. માહિતી સભર નોંધ લખો. રંજક કણો, રંજક કણોના પ્રકાર અને રચના સમજાવવાની છે. રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં હોય છે, જે પ્રાણી કોષની અંદર જોવા મળતા નથી. કારણ કે રંજક કણોનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ભાગને અલગ અલગ રંગ આપવાનું કાર્ય કરે છે. જેવી રીતે વનસ્પતિની અંદર ફૂલ, પર્ણ, પ્રકાંડ અને પુષ્પના રંગ કેવા હોય છે, અલગ અલગ હોય છે, એટલા માટે તેનું કાર્ય શું જોવા મળે છે આપણને, રંજક કણો છે. અને તે વનસ્પતિ કોષની અંદર જ માત્ર જોવા મળે છે. રંજક કણો ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો તેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય છે. રંગ કણોની અંદર વાત કરીએ તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવાય છે. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્યો ધરાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પીળા રંગના જે છે તેને ઝેન્થોફિલ કહેવાય છે અને નારંગી રંગના જે છે તેને કેરોટિન રંજક દ્રવ્યો કહેવાય છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે, જે વનસ્પતિની અંદર ખોરાક બનાવવાનું શું કરે છે, કાર્ય કરે છે. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. કોણ? રંગવિહીન કણો. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોની રચના. રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહેવાય છે, જે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો. સ્ટ્રોમા કોને કહેવાય છે, કે જે આપણે સિક્કાઓની જે થપ્પી ગોઠવેલી છે તે પ્રકારે આપણે તેને જોઈ શકીએ છીએ. રંજક કણો હરિત કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. કોની વાત છે વિદ્યાર્થી મિત્રો? રંજક કણોની વાત છે, જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે તેનો આકાર કેવી રીતે જોવા મળે છે. નોંધની અંદર રંજક કણ ત્રણ પ્રકારના રંગકણ, હરિત કણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગકણ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ માટે, જ્યારે હરિત કણ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણ ખોરાક સંગ્રહી કણ તરીકે હોય છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં રંજક કણના બે પ્રકાર રંગકણ અને રંગવિહીન કણ તેમ હરિત કણને રંગકણ તરીકે જ સમાવાયા છે, પરંતુ તે હકીકતમાં કેવા આવે છે, અલગ પડે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રસધાનીઓ એટલે શું. વનસ્પતિઓ અને પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની સમજાવવાની છે. રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. વનસ્પતિ કોષમાં રસધાની. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની
કોષના કદનો 50-90% ભાગ સુકરી લે છે, રોકી લે છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. કોષીય દ્રવ્યો એટલે કે કોષોની અંદર જે દ્રવ્યની જરૂર છે તે રસધાનીની અંદર તે દ્રવ્ય શું છે ભરેલું હોય છે. ખાસ કરીને વનસ્પતિ કોષના જીવનમાં અગત્યતા ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. તે વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા આપે છે. બરડતા એટલે કે સરળતાથી તે વળી જઈ શકે છે. પ્રાણી કોષમાં રસધાની, પ્રાણી કોષમાં નાના કદની રસધાની છે. અમીબા જેવા એક કોષીય પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એક કોષી પ્રજીવો અમીબા, પેરામિસિયમ વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી શું કરે છે ત્યાગ કરવાનું એટલે કે બહાર કાઢવાનું કાર્ય કરે છે. તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે, તો કણાપસૂત્ર અને હરિતકણ. આ બધા પ્રશ્નના જવાબો વિદ્યાર્થી મિત્રો તમારે આગળ જતાં પણ યાદ રાખવાના છે. ત્યાર પછી પ્રશ્ન આવે છે, ટૂંકા ટૂંકા પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેને શું થાય છે? કોષ જીવન માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાઇસોઝોમ તેનું પાચન કરી નાખે છે. એટલા માટે લાઇસોઝોમને આપણા શરીરના કોષોની અંદર મહત્ત્વની અંગિકા પણ કહી શકાય છે અને ઘણી વખત તે નુકસાન પણ કરી શકે છે. શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે? જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ સપાટી પર થાય છે. કારણ કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરવાનું કાર્ય કોણ કરે છે? રિબોઝોમ્સ કરે છે. શા માટે કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? તે કોષોને શામાં મદદરૂપ થાય છે? પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે. આ આયોજન કોષોને શ્વસન પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવા વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમે અહીં ગાડી જે અભ્યાસક્રમ કરી રહ્યા છો, ઓનલાઈન અમે તમને જે આપી રહ્યા છીએ, તો તે તમામે તમામ પ્રશ્નોને ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરવાનો આગ્રહ રાખો. કારણ કે ભવિષ્યની અંદર તે તમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ફેસ ટુ ફેસ એટલે કે ફિઝિકલી અભ્યાસ નથી કરી શકતા, તો આપણે જે કંઈ અભ્યાસ કરીએ છીએ તેનો તમે પણ વ્યવસ્થિત અભ્યાસ કરો, જેથી કરી જ્યારે તમને કોઈ પ્રશ્ન બાબતમાં અમૂંઝણ થતી હોય તો દરેક વિદ્યાર્થીઓને ટીકમાર્ક કરીને રાખવામાં કહેવામાં આવે છે, અથવા તો તે પ્રશ્નને તમે અલગ તારવણી કરો, જેથી કરી આપણે જ્યારે ફિઝિકલી આમને સામને મળીએ ત્યારે તે તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ અને તમારી સમસ્યાઓનું નિવારણ લાવી શકાય. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, અહીં ગાડી 5મો પાઠ પૂરો થાય છે, તો જે વિદ્યાર્થી ભણી ચૂકેલા છે તેમને પણ ખાસ જણાવવાનું કે અભ્યાસ કરો, આપણા ભવિષ્ય માટે કામમાં આવશે અને ખૂબ જ જરૂરી છે.